આંકડાશાસ્ત્ર ધોરણ અગિયાર ચેપ્ટર ત્રણ મધ્યવર્તી સ્થિતિના માપો ભાગ ચૌદ બરાબર આપણે મધ્યવર્તી સ્થિતિના માપો માટેના કેટલાક પરિણામો છે એ જોવાના છે તો એ જોતા જઈએ કે જો આપેલ માહિતીમાં બધા અવલોકનની કિંમત સમાન હોય કે આપણે જે માહિતી આપી છે એમાં અવલોકનની કિંમત કેવી હોય સમાન હોય બરાબર તો શું થશે તો કઈ રીતે જુઓ કે એમ કહે છે કે કોઈ અવલોકન આપણી પાસે છે કે એક વર્ગમાંથી પસંદ કરાયેલ પાંચ વિદ્યાર્થીઓની ઉંમર બધાયની પંદર 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 જ છે બરાબર એટલે એ મધ્યવર્તી સ્થિતિ આપણે શોધવાની હોય તો બધાયની મધ્યવર્તી સ્થિતિના માપની કિંમત શું થશે પંદર થશે કારણ કે જો આમાં મિડલમાં એ પંદર છે સૌથી વખ વધુ એ પંદર આવે છે આમ તો બધે પંદર જ છે ને એટલા માટે એક્સ બાર શોધીએ તો એ પંદર મળશે મધ્યસ્થ શોધીએ તો એ પંદર મળે બહુલક પણ પંદર મળે ગુણોત્તર મધ્યક પણ પંદર મળે અને ભારિત મધ્યક પણ પંદર મળશે આમ તમામ મધ્યવર્તી સ્થિતિનામાં આપણી કિંમત કેવી મળશે પંદર જ મળશે ક્યારે કે જ્યારે આપણી પાસે બધાય અવલોકન પંદર 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 છે બરાબર આમ બધાય સમાન હોય તો જે આપેલું હોય એ જ આન્સર મળે ત્યાર પછી હવે શું કહે છે જો કે સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલી માહિતી માટે કે એવી માહિતી છે કે જે સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલી છે એટલે આ રીતનો ગ્રાફ મળે અને એના માટે મધ્યક મધ્યસ્થ અને બહુલક ત્રણેયની કિંમત છે એ સમાન મળશે કે જ્યારે માહિતી સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલી હશે ત્યારે બરાબર ત્યાર પછી હવે આગળ જોઈએ તો શું કહે છે કે ચલ એક્સ ને કોઈ શૂન્યતર ચલ બી વડે ગુણવામાં સોરી ચલ કોઈ અચલ વડે ગુણવામાં આવે અને તેમાં અચલ ઉમેરવામાં આવે એટલે આ કોઈ એક્સ છે એને બી વડે ગુણ દીધા એટલે બી એક્સ બની ગયા એમાં એ ઉમેર દીધા બરાબર અને આ જે મળ્યો એને આપણે વાય કહીએ તો વાય બરાબર શું થશે બી એક્સ પ્લસ એ તો આપણે મધ્યક વિશે જોયું હતું કે વાય બાર બરાબર બી એક્સ બાર પ્લસ એ એવું મેળવી શકીએ કે એક્સનો મધ્યક એક્સ બાર હોય ને નો મધ્યક જો y બાર હોય તો y બાર બરાબર બી એક્સ બાર પ્લસ એ એવું સૂત્ર થાય તો એવી જ રીતે બહુલક અને મધ્યસ્થ માટે પણ કે વાય છે તો અહીંયા વાયનો મધ્યસ્થ બરાબર બી ગુણા એક્સનો મધ્યસ્થ પ્લસ એ સેમ વાય નો બહુલક બરાબર બી ગુણા બહુલક પ્લસ થાય ઉદાહરણ છે કે એક ચલ એક્સ નો મધ્યક છે એ પચીસ છે મતલબ શું થાય કે એક્સ બાર બરાબર પચીસ આપેલા છે રેડી એક્સ માંથી ત્રણ છે એ બાદ કરવામાં આવે ત્યારે બાદ તેને બે વડે ભાંગવામાં આવે છે પહેલાં એક્સમાંથી ત્રણ છે એ બાદ કરવાના છે પછી એને બે વડે ભાંગવાનો છે તો શું શોધવાનું છે આપણે ચલનો મધ્યક શોધવાનો છે કે બે વડે ભાંગતા જે ચલ મળે છે બરાબર એનો મધ્યક છે એ આપણે શોધવાનો છે તો ચાલો શોધતા જઈએ કે આપણી પાસે આટલી કિંમત છે કે એક્સ બાર બરાબર પચીસ અને વાય બરાબર એક્સ માઇનસ ત્રણના છેદમાં બે એવી કિંમત છે તો જોઈએ જો કે વાય બરાબર શું છે એક્સ માઇનસ ત્રણ ના છેદમાં બે અને બાર કેવો છે છે હવે આટલી માહિતી છે ને આપણે શું શોધવાનો છે તો કે કે મધ્યક શોધવાનો છે કોનો તો કે વાયનો એટલે વાય બાર શોધવા પડશે જો વાય બરાબર આવું સૂત્ર હોય તો વાયને એક્સ ને બે ને બાર દઈ દે એટલે વાય બાર અને એક્સ બાર એટલે વાય બાર બરાબર એક્સ બાર માઇનસ ત્રણ ના છેદમાં બે એવું સૂત્ર બનશે હવે તો એક્સ બારની કિંમત કેટલી છે પચીસ એટલે એક્સ બારની જગ્યાએ કેટલા મૂકવાના છે પચીસ માઇનસ ત્રણ એના છેદમાં બે આમ પચીસમાંથી ત્રણ જઈ કેટલા વધે બાવીસ ને એના છેદમાં બે બાવીસ ભેગા બે એટલે અગિયાર આમ વાયનો મધ્ય કેટલો થશે અગિયાર થશે બરાબર ત્યાર પછી હવે આગળ જોઈએ તો વસ્તુનો ભાવ પી અને તેની માંગ ડી વચ્ચેનો સંબંધ આપણે આપ્યો છે કે ડી બરાબર પચાસ માઇનસ ટુ પી જ્યાં ભાવ એટલે કે પી નો મધ્યસ્થ બરાબર પી નો મધ્યસ્થ કેટલો આપ્યો છે અગિયાર આપ્યો છે તો માંગ એટલે કે ડી નો મધ્યસ્થ આપણે શોધવાનો છે બરાબર આટલું છે એને એ શોધવાનું છે તો જોતા જઈએ કે ડી બરાબર આપણી પાસે શું સૂત્ર છે તો કે પચાસ માઇનસ ટુ એવું છે તો હવે શું લખશું ડીનો મધ્યસ્થ બરાબર પચાસ માઇનસ બે ગુણા પીની જગ્યાએ હું લખી નાખશું પીનો મધ્યસ્થ પચાસ માઇનસ બે ગુણા પીનો મધ્યસ્થ આપણે અગિયાર આપેલો જ છે એટલે અહીંયા અગિયાર લખી નાખ્યા આમ પચાસ માઇનસ અગિયાર દુને બાવીસ પચાસમાંથી બાવીસ જાય તો કેટલા વધે અઠયાવીસ આમ માંગનો મધ્યસ્થ શું થશે અઠ્યાવીસ એકમ છે એ મળી જશે રેડી ત્યાર પછી હવે આગળ જોઈએ તો કર્મચારીના વેતનનો આપણે બહુલક શોધવાનો છે તો જો એક કંપનીમાં કામ કરતા કર્મચારીના વેતનનો બહુલક આઠ હજાર પાંચસો છે કંપનીએ કર્મચારીઓના રાહત ફાળા માટે દરેક કર્મચારીના વેતનમાંથી બે ટકા છે એ કાપવાનો નિર્ણય કર્યો છે કે જેને રાહત ફાળો આપવામાં આવે છે બરાબર કે જે રાહત ફાળો આપવો હોય તો એના માટે જે કર્મચારીનું વેતન હતું એ બે ટકા કાપવાનું છે એટલે આઠ હજાર પાંચસોમાંથી બે ટકા આપણે કાપવાનું છે તો શું કરશું તો કે જો કે આપણે અહીંયા કુલ રકમ આઠ હજાર પાંચસો છે એટલે આપણો બહુલક્ષ શું થશે આઠ હજાર પાંચસો થશે હવે આઠ હજાર પાંચસો માટે આપણે હવે શું કીધું કે રાહત ફાળા માટે બે ટકા કાપવાના છે તો જો ડાયરેક્ટ તમે હે ને આઠ હજાર પાંચસોના બે ટકા કરી નાખશો ને તોય ચાલશે કે આઠ હજાર પાંચસો ગુણા બે ટકા છે તો બેના છેદમાં શું થાય સો શૂન્ય શૂન્ય કેન્સલ અને પંચ્યાસી ગુણ્યા બે એટલે પાંચ દુ દસ ને આઠ દુ ને એક સત્તર એટલે એકસો ને સિત્તેર રૂપિયા તમને મળી જશે આ રીતે ડાયરેક્ટ કરી નાખશો તોય ચાલશે રેડી અને એ રીતે ના કરવું હોય તો શું કરવાનું કે રાહત ભાડાની રકમ વાય બરાબર આપણે બે ટકા કોના બે ટકા તો કે એક્સના બે ટકા એટલે કે આપણો જે બહુલક આગળ આપેલો છે એના બે ટકા અને બે ટકા હોય તો બેના છેદમાં શો થાય આમ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો બે લખાય અને એને ગુણ્યા એક્સ તો આમ વાયનો બહુલક બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો બે ગુણ્યા એક્સનો બહુલક ઝીરો પોઈન્ટ ઝીરો બે ગુણ્યા એક્સની જગ્યાએ શું છે આઠ હજાર પાંચસો અને એ બેનો ગુણાકાર કરતાં આઠસો ને સિત્તેર જવાબ આપણે મળી જશે બરાબર મધ્યક મધ્યસ્થ અને બહુલકનો તુલનાત્મક અભ્યાસ કરવાનો છે આપણે તો જોઈએ કે આપણે મધ્યવર્તી સ્થિતિના વિવિધ માપોના લાભ અને ગેરલાભની ચર્ચા કરી બરાબર તેનાથી એવું સ્પષ્ટ થાય છે કે કોઈ એક જ સરેરાશ છે એ બધા પ્રકારની વ્યવહારુ સમસ્યાઓ માટે ઉપયોગી થતી નથી કે બધા માટે મધ્યક ના ઉપયોગી થાય કે બધા માટે મધ્યસ્થ ના ઉપયોગી થાય બરાબર આમ દરેક સરેરાશના કોઈ વિશિષ્ટ ઉપયોગો હોય છે અને એની મર્યાદા પણ હોય છે હવે તમામ સરેરાશોમાં મધ્યક છે એ સૌથી બેસ્ટ સરેરાશ છે સૌથી સારી સરેરાશ છે અને લગભગ બધી જ જરૂરિયાતને એ સંતોષે છે તેથી માહિતીના વિશ્લેષણ માટે મહત્તમ પરિસ્થિતિમાં તેનો ઉપયોગ થાય છે એટલે મોટા ભાગે આપણે મધ્યક વાપરીએ છીએ બરાબર વિશેષ બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ હોવા હોવું તે મધ્યકનું સૌથી અગત્યનું લક્ષણ છે કે કોઈ પણ વિશેષ આપણે બેઝિક ક્રિયા કરવી હોય તો એની અંદર છે છે મધ્યક માટે શક્ય બરાબર એટલા માટે એનું અગત્યનું લક્ષણ છે આપેલ વિવિધ ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે બે સમષ્ટિઓની તુલના કરવા માટે વપરાતી ઉચ્ચતર આંકડાકીય પદ્ધતિમાં અભ્યાસ માટે લીધેલા ચલના પ્રતિનિધિ તરીકે મધ્યકનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર કે આપણે છે એ કોઈ સમષ્ટિ એટલે કોઈ માહિતી આપેલી હોય બરાબર તો એના વિવિધ ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવો હોય કે એની તુલના કરવી હોય બરાબર ત્યારે આપણે છે એ મધ્યકનો ઉપયોગ કરી શકીએ છીએ અને આ બાબતો મધ્યકને મધ્યવર્તી સ્થિતિનું એક ઈષ્ટતમ માપ બનાવે છે ને આ બાબતને લીધે જે આપણે મધ્યવર્તી સ્થિતિના તો ઘણાય માપો છે મધ્યક છે મધ્યસ્થ છે બહુલક છે બરાબર એમાંય છે મધ્યકને શું બનાવે છે તો કે મધ્યવર્તી સ્થિતિનું ઈષ્ટતમ માપ બનાવે છે ત્યાર પછી આગળ જોઈએ તો જો માહિતી સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલ ન હોય તો મધ્યક વડે સમગ્ર માહિતીનું સાચું પ્રતિનિધિત્વ થતું નથી કે જો માહિતી સરેરાશની આસપાસ વિતરિત થઈ છે તો આસાનીથી આપણે મધ્યક મળી જશે પણ જો આવું ન હોય તો આપણે મધ્ય શોધી શકીએ નહીં મધ્યકની મદદથી સારો એવો આન્સર ચોક્કસ સ્પષ્ટ માપ મેળવી શકીએ નહીં તો શું કરવાનું કે સમાજશાસ્ત્ર ખેતી અભ્યાસ કે ધંધાકીય પ્રવૃત્તિમાં આવતા ઘણા ચલો છે એ સમાન રીતે વિતરિત થયેલા હોતા નથી અને આવી પરિસ્થિતિમાં મધ્યસ્થ છે એ છે એ સારું માપ નીવડશે શિક્ષણ કુશળતા ગ્રાહકનો સંતોષ જેવી ગુણાત્મક માહિતી માટે મધ્યસ્થનો સરેરાશ તરીકે ઉપયોગ કરવામાં આવે છે જો આ મધ્યસ્થના ઉપયોગ તરીકે આવી જાય બરાબર એક માર્ક્સમાં પૂછાય એમસીક્યુમાં તો યાદ રાખજો વેપાર વાણિજ્ય ક્ષેત્રે બહુલકનો ઉપયોગ વિશેષ થવામાં કરવામાં આવે છે આ છે પણ એમસીક્યુ માટે છે ગુણાત્મક માહિતી માટે પણ બહુલક છે ઈ ઉપયોગી નીવડે છે રેસ્ટોરન્ટમાં પીરસાતી વાનગીઓ તેનો સ્વાદ નક્કી કરવા અને નક્કી કરતી વખતે મહત્તમ ગ્રાહકોની પસંદગી અને રૂચિને ધ્યાનમાં લેવાય છે કે રેસ્ટોરન્ટમાં કોઈ પણ હોય તો વધારે પડતા વ્યક્તિને શું ભાવે છે અને શું ગમે છે બરાબર તો એ ઉદાહરણ શેનું છે બહુલકનું છે કારણ કે બહુલકમાં શું હોય કે મોટા મોટી જે કિંમત હોય અથવા તો મોટા મોટી જે આવૃત્તિ હોય છે એ લઈએ છે અથવા તો કોઈ માહિતી વધારે વખત કોઈ અવલોકન છે એ વધારે વખત રિપીટ થતું હોય તો એ લઈએ છે એટલા માટે પછી તૈયાર કપડાંની કંપનીઓ તેમજ પગરખા બનાવતી કંપનીઓ સરેરાશ મેળવવા માટે બહુલકનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે કે કોઈ તૈયાર કપડાં બનાવતા હોય કે કોઈ ચપ્પલ કે આ તે એની કંપની હોય બરાબર એને પણ બહુલકનો ઉપયોગ કરવો પડે છે આમ સરેરાશની પસંદગી નીચેની બાબત ઉપર યાદ રાખે છે આ યાદ રાખજો બધી બાબત કે માહિતીનું સ્વરૂપ કેવું છે અભ્યાસ હેઠળના ચલના લક્ષણો કેવા છે અભ્યાસનો હેતુ શું છે પછી માહિતીના વર્ગીકરણના પ્રકારો અને ઉચ્ચતર આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ માટેની સરેરાશની જે જરૂરિયાત છે આ તમામ બાબતને અનુલક્ષીને આપણે સરેરાશની પસંદ કરવાની હોય છે રેડી હવે હોમવર્ક જોઈ લેજો કે સ્વાધ્યાય ત્રણ છે એ આખે આખું તમારે હોમવર્કમાં ગણી લેવાનું છે અને જો કોઈ દાખલા ન સમજાય તો મને પૂછી લેજો એમાં આ વિભાગ એફનો પહેલો દાખલો છે જુઓ તો એમાં તમને શું કીધું છે કે પંચાવન વિદ્યાર્થીઓના ગુણની માહિતી છે અને અહીંયા નીચે વિદ્યાર્થીની સંખ્યા છે તો એમ કહે કે ત્રીસ ટકા વિદ્યાર્થીઓ છે એ પાસ થયા હોય બરાબર તો પાસ થવા માટે જરૂરી ગુણ મેળવો તો ત્રીસ ટકાની વાત છે કે ત્રીસ ટકા વિદ્યાર્થી ના પાસ થયા છે બરાબર એટલે આપણે સતાંશક નહીં પરંતુ દશાંશકનો ઉપયોગ કરવો પડશે એટલે જો દશાંશકમાં શું હોય તો કે કે દસકમાં આપણે કેટલા ભાગ કરવાના હોય છે તો દસ વડે ભાગવાના હોય એટલે સરખા દસ ભાગ થાય અને નવ કિંમતની જરૂર પડે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કિંમતની આપણે જરૂર પડશે એટલે પેલો ડી વન થાય પછીનો ડી ટુ થાય પછીનો ડી થ્રી થાય બરાબર તો ત્રીસ ટકા વિદ્યાર્થી નપાસ થયા છે એટલે અહીંયા પેલું દસ હોય પછી વીસ હોય ને પછી ત્રીસ હોય આમાં આ ત્રીસ ટકા વિદ્યાર્થી છે એ નપાસ થયા છે તો એને પાસ થવું હોય તો હવે શું કરવું પડે ત્રીસ ટકા કરતાં વધારે ગુણ મેળવવા પડે એટલે આમ ત્રીસ ટકા કરતાં ના હશે એ બાજુ જવું પડશે એટલે આપણે ડી થ્રી શોધવો પડશે કે એને પાસ થવા માટે ડી થ્રીની જે કિંમત મળે એટલા ગુણની જરૂર પડશે આમાં ડી થ્રી શોધવો પડશે બરાબર અને ત્યાર પછી એવું છે કે સૌથી વધુ ગુણ મેળવનાર બરાબર પાંચ ટકા વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળે છે તો પાંચ ટકા છે એટલે આપણે સતાંશક શોધવો પડશે અને સૌથી વધુ છે એટલે અહીંયાથી આટલી માહિતી કેટલી હશે પાંચ ટકા હશે ને આ બાજુ છે એ પંચાણું ટકા હશે બરાબર તો હવે ઓછામાં ઓછા કેટલા ગુણ મેળવવા પડે શિષ્યવૃત્તિ માટે તો અહીંયા જે પોઈન્ટ આવતો હોય એ કે સોમાંથી આ પાંચ ટકા બાદ કરીએ તો અહીંયા કેટલા આવશે તો કે પંચાણું ટકા આવશે બરાબર આમ પી પંચાણું છે એ આપણે શોધવાનો રહેશે ત્યાર પછી આગળ જોતા જાય તો છે એ આપણે મધ્યક શોધવાનો છે બરાબર તો કોનો મધ્યક શોધવાનો છે સૌપ્રથમ તો આ માહિતી આપેલી છે અને આપેલી આવૃત્તિ લઈને એ માટે મધ્યક શોધવાનો પછી આમ અવલોકન તો છે જ બીજી માહિતી લઈને બી માટે મધ્યક શોધવાનો છે અને પછી ચેક કરવાનું છે કે કયા બ્રાન્ડના ટાયર છે એ સારા છે ત્યાર પછી આના માટે આપણે બહુલક્ષ શોધવાનો છે કે એક કંપનીના જુદા જુદા દિવસે વેચાયેલા મોટરની સંખ્યાનું વિતરણ આપેલું છે તો બહુલક્ષ શોધવાનો છે બરાબર આમાં જો મિશ્ર છે એ અવલોકન આપણી પાસે છે મિશ્ર પ્રકારે આવૃત્તિ વિતરણ છે તો આસાદિત સૂત્રનો ઉપયોગ કરી અને બહુલક શોધવાનો રહેશે ત્યાર પછી મધ્યક ને મધ્યસ્થ છે એ તો આસાનીથી તમને મળી જશે આમાં આલેખની રીતે ગણવાનું છે એટલે એ પણ તમને આવડી જશે ત્યાર પછી શું કહે છે કે બહુલક આપ્યો છે સિત્તેર છે બરાબર અને આ ઉત્પાદિત એકમની ડિઝાઇનમાં થોડા ફેરફાર કર્યા પછી નીચેનું છે એ આવૃત્તિ વિતરણ મળે છે તો બહુલકમાં થયેલ ફેરફાર તમારે શોધવાનો છે મતલબ બહુલક જ શોધવાનો રહેશે રેડી અને આને એક નિવારક વર્ગોમાં ફેરવવા પડશે કારણ કે અનિવારક પ્રકારે આપેલું છે એટલા માટે સેમ આમાં જો કંપની એક્સ ને કંપની વાય છે એ પ્રકારનું છે તો હવે આપણે માહિતી શોધવા માટે પહેલાં એક્સ માટે શોધવું પડશે અને પછી વાય માટે શોધવું પડશે રેડી બાકી તો ખાસ છે નહીં મધ્યસ્થ શોધવાનો છે એટલે એ મળી જશે તમને અને આ નીચેનામાં પાછો બહુ લખ શોધવાનો છે બરાબર એ પણ આલેખની રીતે શોધવાનો છે એટલે એ જોઈ લેજો એ પણ તમારાથી થઈ જશે અને એક આ જો એકવીસથી ત્રેવીસ ચોવીસથી છવ્વીસ એ રીતના અનિવારક વર્ગો છે તો અનિવારકને તમારે છે એ નિવારકમાં ફેરવવાનું થશે અને બાકી જો જોઈ લેજો કંઈ ના સમજાય તો કહેજો બરાબર અને આ ચેપ્ટર અહીંયા આપણે આખું કમ્પ્લીટ કરીએ છીએ કંઈ પણ વસ્તુ ના સમજાતી હોય તો કહી દેજો અને આ ચેપ્ટર તમારે આખું વ્યવસ્થિત લખી નાખવાનું છે અને વ્યવસ્થિત છે એ તૈયારી પણ કરી લેવાની છે ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય તમારે છે આપણે કે આપણે વિડીયો મોકલવાના થઈ જાય બધા વિડીયો મોકલાઈ જશે પછી ત્રણ ચાર દિવસ પછી હું આ ચેપ્ટર માગીશ ત્યાં સુધીમાં તમે કમ્પ્લીટ રાખજો થેન્ક યુ